नमस्कार मित्रों, हूँ गामित आनंद। मारी यूट्यूब चैनल एचजी एज्युकेशन में आपनो हार्दिक स्वागत करूँ छू। मित्रों, आज आप गुजराती व्याकरण एक महत्व टॉपिक है जेनु नाम है विशेषण अने तेना प्रकारों, एना विषे आप आज समझण मेळवानी छे। तो विशेषण आपणे कोने कहेशुं? तो विशेषण एटले के नाम के संज्ञाना अर्थमां वधारो करे तेने आपणे विशेषण कहेशुं। बे व्यक्तिओ होय एमनी वच्चे भिन्नता दर्शाववानी होय तो ए बे वच्चे कोईक विशेषता हशे एटले आपणे बेने जुदी रीते ओळखी शकता होय छीए। एटले अहींया जे नामना अर्थमां वधारो करे तेने आपणे विशेषण कहीशुं। हवे दाखला तरीके जोई लईए आपणे तो के मोहन दानवीर छे, कल्पेश होशियार बाळक छे। हवे आ बे वाक्યોમાં આપણે જોયું કે દાનવીર અને હોશિયાર જે છે એ વ્યક્તિની વિશેષતા દર્શાવે છે। હવે વિશેષણમાં આપણે ઘણી વખત એવું પણ આવે છે કે વિશેષણ અને વિશેષ્ય જે છે એને આપણે અલગ તારવવાનું હોય છે। તો એની સમજણ મેળવીએ તો વિશેષણ એટલે કે જે વિશેષતા બતાવે છે તેને આપણે વિશેષણ કહીશું, અને વિશેષ્ય એટલે કે જેની વિશેષતા બતાવે છે તે। આપણે ઉપરના બે વાક્યો જોયા કે એમાં દાનવીર અને હોશિયાર છે એ વિશેષણ દર્શાવે, તો કોની દર્શાવે? તો કે મોહન અને કલ્પેશની। એટલે દાનવીર અને હોશિયાર છે એ વિશેષણ થયું અને કલ્પેશ અને મોહન જે છે એ વિશેષ્ય થયું। એટલે ટૂંકમાં નામના અર્થમાં વધારો કરે તેને આપણે વિશેષણ કહીશું। હવે વિશેષણના પણ પ્રકારો છે, વિશેષણના કુલ છ પ્રકારો છે। પહેલું છે ગુણવાચક વિશેષણ, બીજું છે સંખ્યાવાચક વિશેષણ, ત્રીજું છે ક્રમવાચક વિશેષણ, ચોથું છે પરિમાણવાચક વિશેષણ, પાંચમું છે સાર્વનામિક વિશેષણ અને છઠ્ઠું છે વિકારી અને અવિકારી વિશેષણ। હવે આ છ છ પ્રકારોની આપણે વિગતે ચર્ચા કરીએ તો પહેલું છે એ ગુણવાચક વિશેષણ। એની સંજ્ઞા આપણે સમજી લઈએ કે જે વિશેષણ પ્રાણી કે પદાર્થનો ગુણ, રંગ, આકાર, સ્વાદ, કદ વગેરે દર્શાવે તેને આપણે ગુણવાચક વિશેષણ કહીશું। હવે આ જે ઉપર આપણે બધા ગુણો દર્શાવ્યા છે એના ઉદાહરણ રૂપે લઈએ તો પહેલું છે રંગવાચક વિશેષણ। કેવી રીતે? તો દાખલા તરીકે શ્યામ રંગ સમીપે ન જાવું હો રાજ, આ વાક્ય થયું। આમાં આપણે શ્યામ જે છે એ રંગ દર્શાવે છે એટલે એ શ્યામ જે છે એ વિશેષણ દર્શાવે છે। બીજું છે આકારની દ્રષ્ટિએ જોઈએ તો ગોળ ગોળ ફૂંદડી ફરતા જઈએ ગીત ગાતા જઈએ, તો આ ગોળ ગોળ જે છે એ આકાર દર્શાવે। ત્રીજું છે સ્વાદ, ખાટું દહીં છાશ બનાવવા વપરાય છે, ખાટું એ સ્વાદ છે, ગળ્યું, તૂરું, તીખું, કડવું આ બધા જે દર્શાવે એ સ્વાદ દર્શાવતા હોય આપણે જાણીએ જ છે। બીજું છે કે કદ, નાની મારી આંખ એ જોતી ક્યાંક ક્યાંક, હવે નાની એ શું દર્શાવે છે? તો કે કદ દર્શાવે, શું દર્શાવે? કદ દર્શાવે। એટલે આ રીતે ગુણ, રંગ, આકાર, સ્વાદ અને કદની દ્રષ્ટિએ જે વાક્યો દર્શાવતા હોય તે આપણે ગુણવાચક વિશેષણ તરીકે ઓળખીશું, એ વ્યક્તિ કે પદાર્થનો ગુણ બતાવતા હોય છે। બીજું છે સંખ્યાવાચક વિશેષણ, કે જે વાક્ય સંખ્યા દર્શાવવામાં આવી હોય તેને આપણે સંખ્યાવાચક વિશેષણ કહીશું। નામ પરથી જ આપણને ખબર પડે છે કે સંખ્યા દર્શાવી હોય તે એટલે કે સંખ્યાવાચક વિશેષણ। દાખલા તરીકે જો લઈએ આપણે 40 બાળકો મેળામાં ગયા, તે એક ડઝન કેળા લાવ્યો, વર્ગમાં 35 બાળકો બેઠા છે। હવે આ ત્રણ વાક્યોમાં આપણે જોયું કે 40, ડઝન, 35 એ ચોક્કસ સંખ્યા દર્શાવે છે અને આપણને એનો ચોક્કસ આભાસ થાય છે, એટલે આ જે શબ્દો છે એ સંખ્યાવાચક વિશેષણ દર્શાવે છે। ત્રીજો પ્રકાર છે આપણે જોઈએ તો ક્રમવાચક વિશેષણ, એની સંજ્ઞા જોઈએ તો જે વાક્યમાં ક્રમ દર્શાવવામાં આવેલો હોય તેને આપણે ક્રમવાચક વિશેષણ કહીશું। મિત્રો, હવે અહીંયા બે આપણને એટલું ચોક્કસ ખ્યાલ આવશે કે સંખ્યા અને ક્રમ ઘણી વખતે આપણે મુશ્કેલીમાં પડતા હોઈએ છીએ કે સંખ્યા જે
अंको बतावता होय ते अने क्रम एटले के आपणे कया क्रमे छीए ए दर्शावे ते, आ बे वच्चे भिन्नता आपणे जाणी लेवी जरूरी छे। उदाहरण जोईए तो जयेश प्रथम नंबरे उत्तीर्ण थयो, सरिता त्रीजा नंबरे दौड़े छे, हूँ छेल्ले उभो छु। आ त्रण वाक्यों में आपणे जोयुं के प्रथम त्रीजो अने छेल्ले ए क्रम दर्शावे छे, जे आखी लांबी हरोळ छे एमां हूँ कया क्रमे उभो छु એ દર્શાવે છે। સરિતા જે છે એ કયા નંબરે દોડે છે, એ જો ત્રીજા નંબરે દોડે છે તો આપણને ચોક્કસ ખ્યાલ આવે કે એ ક્રમ દર્શાવે છે। આ રીતે ક્રમવાચક વિશેષણ થાય છે। ચોથું જે પ્રકાર છે એ પરિમાણવાચક વિશેષણ, એની પરિભાષા આપણે જોઈએ તો જે વાક્યમાં વસ્તુ પદાર્થનું પ્રમાણ કે માપ દર્શાવતા હોય તેને આપણે પરિમાણવાચક વિશેષણ કહીશું। દાખલા તરીકે અમારા ગામમાં ખૂબ જ વરસાદ પડ્યો, ટાંકીમાં કેટલું પાણી છે, મને થોડું ભાત આપો। આ ત્રણ વાક્યો આપણે જોયા, એમાં ખૂબ, કેટલું, થોડું, આ માપ એટલે કે પરિમાણ, પ્રમાણ દર્શાવે છે, એટલે અહીંથી આપણને ખબર પડે કે આ પરિમાણવાચક વિશેષણના ઉદાહરણો છે। પાંચમો જે પ્રકાર છે એ સાર્વનામિક વિશેષણ, આપણે સર્વનામ જાણતા જ હોઈએ છે, હું, તું, અમે, તમે, તે, તેઓ વગેરે, આ સર્વનામો છે, એટલે એની સંજ્ઞા આપણે જોઈએ તો કે સર્વનામ તરીકે વપરાતું પદ જ્યારે નામના અર્થમાં વધારો કરતું હોય ત્યારે આપણે સાર્વનામિક વિશેષણ તરીકે ઓળખીએ છીએ। દાખલા તરીકે આપણે જોઈએ તમે ઘરે પહોંચી ગયા, હવે અહીંયા જે શબ્દો છે તમે, તમે શું દર્શાવે છે, સર્વનામ, તમેની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, કોઈ પણ પદાર્થ હોઈ શકે, એટલે તમે જે છે એ સર્વનામ દર્શાવે છે। સર્વનામ એટલે કે નામના બદલે વપરાય તે સર્વનામ કહેવાય। અમે, તમે, તેઓ, એમની, તમારી, તેમની વગેરે શબ્દો સર્વનામમાં આવી શકતા હોય છે। હવે સાર્વનામિક વિશેષણના બીજા બે પેટા પ્રકારો છે, તો કે પહેલું છે દર્શકવાચક અને બીજું છે પ્રશ્નવાચક વિશેષણ। હવે દર્શકવાચક વિશેષણની સમજૂતી મેળવીએ તો એની પરિભાષા એવી કંઈક બને છે કે જે શબ્દ વસ્તુ પદાર્થ કે વ્યક્તિ દર્શાવવાનું કાર્ય કરે છે તેને દર્શકવાચક વિશેષણ કહે છે। હવે દર્શક એટલે કે આપણે દર્શાવતા હોય, કોઈને બતાવતા હોય, નિર્દેશ કરતા હોય તેને આપણે શું કહીશું, દર્શકવાચક। દાખલા તરીકે તે ચાલે છે, પેલો માણસ આવે છે, આ બે વાક્યોમાં તે અને પેલો શબ્દ જે છે એ કોઈનો નિર્દેશ કરે છે એટલે કે દર્શાવવાનું કામ કરે છે, એટલે આપણે એને દર્શકવાચક વિશેષણ તરીકે ઓળખીશું। હવે સાર્વનામિક વિશેષણનો બીજો પેટા પ્રકાર છે પ્રશ્નવાચક વિશેષણ। મિત્રો, અહીં આપણને એટલી ખબર પડવી જોઈએ કે પ્રશ્નવાચક એટલે કે આપણે જાણીએ છીએ કે પ્રશ્નાર્થ ચિહ્ન જ્યારે વાક્યની અંતે આવે ત્યારે આપણે એને પ્રશ્નાર્થ ચિહ્ન કહીએ, એટલે ઘણી વખત એવું થાય છે કે વાક્યની અંતે જો પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય તો આપણે એટલું ચોક્કસપણે જાણી લેવું જોઈએ કે આ કદાચ પ્રશ્નવાચક વિશેષણ દર્શાવતું હોવું જોઈએ। હવે આની સંજ્ઞા આપણે જોઈએ તો જે વિશેષણમાં પ્રશ્નોનો ભાવ બતાવવામાં આવ્યો હોય તેને આપણે પ્રશ્નવાચક વિશેષણ તરીકે ઓળખીશું। હવે એના ઉદાહરણ જોઈ લઈએ આપણે, તો તમે કેટલા ભાઈ બહેન છો, બીજું છે તમને કેવા પુસ્તકો વાંચવા ગમે છે। હવે અહીંયા કેટલા, કેવા, એ જે શબ્દો છે એ ચોક્કસ આપણને એનાથી કોઈક પ્રશ્નનો ઉત્તર મળતો હોય એવા શબ્દો છે, એટલે એ પ્રશ્નવાચક વિશેષણ દર્શાવતા શબ્દો છે, એટલે એ પ્રશ્નવાચક વિશેષણ કહીશું। હવે વિશેષણનો છઠ્ઠો મહત્વનો મુદ્દો જે છે, પ્રકાર છે, એ વિકારી કે અવિકારી વિશેષણ તરીકે આપણે એને ઓળખીએ છીએ। હવે વિકારી અને અવિકારી વચ્ચે આપણે ભિન્ન દર્શાવવું હોય તો વિકારી એટલે કે જે વાક્યમાં લિંગ વચન પ્રમાણે ફેરફાર થાય તેવા વિશેષણને વિકારી વિશેષણ કહીશું। દૃષ્ટાંત તરીકે જોઈએ તો તે સારો છોકરો છે, તે સારી છોકરી છે, તે સારું છોકરું છે। હવે મિત્રો, અહીંયા આપણે જોયું કે સારો, સારી, સારું એ વચન દર્શાવે છે, જ્યારે છોકરો, છોકરી,
છોકરું એ લિંગ દર્શાવે છે, એટલે કે લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થાય છે. છોકરો તો સારો, છોકરી તો સારી, છોકરું તો સારું. અહીંયા પ્રત્યયો પણ બદલાય છે, ઓ ઈ ઉ આ રીતે પ્રત્યયો પણ લિંગ પરિવર્તન થાય તેમ બદલાતા રહે છે, તેથી આને આપણે વિકારી વિશેષણ તરીકે ઓળખીશું. હવે બીજો જે એનો છે આપણે અવિકારી વિશેષણ કહીએ, તો એ કેવી રીતે બને આપણે જોઈએ. તો જે વાક્યમાં લિંગ વચન પ્રમાણે કોઈ ફેરફાર થતો નથી તેવા વિશેષણને આપણે વિકારી વિશેષણ તરીકે ઓળખીશું. એના દ્રષ્ટાંતો જોઈ લઈએ. તો તે ચતુર પુરુષ છે, તે ચતુર સ્ત્રી છે, તે ચતુર બાળક છે. હવે આ ત્રણે ત્રણ વાક્યમાં આપણે જોયું કે ચતુર 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 એ શબ્દમાં કોઈ જગ્યાએ લિંગ પ્રમાણે ફેરફાર થતો નથી. પુરુષ એ પુલ્લિંગ દર્શાવે છે, સ્ત્રી એ સ્ત્રીલિંગ દર્શાવે છે, જ્યારે બાળક એ નાન્યતર જાતિ દર્શાવે છે. એટલે ટૂંકમાં વિકારી જે છે એ વિશેષણનો વિરોધી વિશેષણ હોઈ શકે, તો તે અવિકારી. વિકારીમાં ફેરફાર થાય છે, જ્યારે અવિકારીમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આપણે આ વિશેષણની સંજ્ઞા અને તેના પ્રકારો સમજવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે તમને સારી રીતે સમજાઈ ગયું હશે.